દરેક ગુજરાતીના ઘરમાં બીજો કોઈ પણ નાસ્તો હોય કે ના હોય પણ સેવ મમરાનો એક ડબ્બો તો તો ભરેલો જ હોય હોય છે સાંજની ચા કે રાત્રે જમ્યા પછી સેવ મમરા તમે કોઈ પણ સમયે ખાવ ને તો ખવાયા જ કરે સેવ મમરા બનાવવા એ કોઈ મોટી વાત નથી પણ એકવાર મારી આ રેસીપી ટ્રાય કરી જુઓ એકદમ સેલ્લી અને સેવ મમરા તો એટલા ટેસ્ટી બનશે ને કે ડબ્બો ક્યારે ખાલી થઈ જાય ને તમને ખબર નહીં પડે રેસિપી શરૂ કરતા પહેલા એક વાત જણાવી દઉં કે તમે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી દેજો મમરા બે પ્રકારના આવતા હોય છે એક સાદા મમરા અને બીજા કોલાપુરી મમરા કોલાપુરી મમરા જાડા અને અંદરથી ભરેલા હોય છે જ્યારે સાદા મમરા અંદરથી થોડા પોલા અને વજનમાં હલકા હોય છે તો આપણે અહીં સાદા મમરા લઈશું તો મેં અહીં એક મોટો બાળકો ભરાઈ એટલા મમરા લીધા છે અને વજનમાં એ સો ગ્રામ છે તો સૌથી પહેલાં આપણે મમરાને શેકી લઈશું શેકવાના એટલા માટે કે મમરાની અંદર જે થોડો ઘણો ભેજ હોય એ નીકળી જાય એટલે કોઈ પણ ઋતુ હોય કે પછી તમે મમરાનું નવું પેકેટ ખોલ્યું હોય તો પણ વઘાર કરતાં પહેલાં મમરાને થોડી વાર તો શેકવાના છે તો મમરા જો પહેલેથી જ ક્રિસ્પી હશે તો એને શેકાતા વધારે વાર નહીં લાગે અને આ રીતે હાથથી દબાવીએ તો તરત ભૂકો થઈ જાય એટલે સમજવાનું કે મમરા આપણા શેકાઈ ગયા છે તો હવે આપણે મમરાને બીજા વાસણમાં લઈ લઈશું હવે એ જ કઢાઈમાં મમરાને વઘાર કરવા માટે તેલ લઈશું તો સો ગ્રામ મમરાની સામે બે મોટા ચમચા જેટલું તેલ લેવાનું અને તેલ હલકું ગરમ થાય એટલે આપણે એમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું જો તેલ વધારે પડતું ગરમ હશે ને તો આપણે જે પણ એમાં વઘાર નાખીશું એ તરત બળી જશે ત્યાર પછી એમાં હાફ ટી સ્પૂન હળદર ઉમેરીશું તેલમાં હળદર ઉમેરવાથી હળદર બધા મમરામાં સરસ રીતે મિક્સ થઈ જાય છે વન ફોર્થ ટી સ્પૂન ઉમેરીશું હિંગ હિંગના વઘાર વગર તો મમરા અધૂરા જ હોય છે હવે વઘારને સરસ રીતે સાંતળીને એમાં શેકેલા મમરા ઉમેરી દઈશું હવે મમરાને વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું એટલે બધા મમરા તેલ સાથે સરસ રીતે કોટ થઈ જાય અને બધા મમરા પીળા થઈ જાય એટલે સમજવાનું કે હવે સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે હવે આપણે એમાં મીઠું ઉમેરીશું તો મેં અહીં હાફ ટી સ્પૂન મીઠું ઉમેર્યું છે મીઠું તમારે તમારા સ્વાદ અનુસાર વધતું ઓછું કરી લેવાનું અને આ સમયે મીઠું ઉમેરવાથી મીઠું બદામ અમારા સાથે સરસ રીતે ચોંટી જશે અને જેના લીધે કોઈ જગ્યાએ મોડો અને કોઈ જગ્યાએ ખારો સ્વાદ નહીં આવે હવે આટલું થઈ ગયા પછી ગેસને બંધ કરી દઈશું અને ગરમ મમરામાં સૌથી પહેલાં આપણે સેવ ઉમેરીશું મસાલા કરતા પહેલાં સેવ ઉમેરી દેવાની તો મેં અહીં સો ગ્રામ મમરાની સામે સો ગ્રામ મોટી સેવ લીધી છે અને કપથી માપીએ તો એ સવા કપ સેવ થશે તો એક કપ સેવ ઉમેર્યા પછી આપણે પહેલાં સેવ મમરા મિક્સ કરી દઈશું અને ત્યાર પછી બાકીની સેવ ઉમેરીશું

તીખું લાલ મરચું તમે તમારા સ્વાદ અનુસાર વધતું ઓછું કરી શકો છો હવે ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ જો તમને ગળ્યા મમરા પસંદ હોય તો ત્રણ ટેબલ સ્પૂન ઉમેરવાની અને વધારે ગળ્યા ન પસંદ હોય તો થોડી ઓછી ઉમેરવાની હવે ફરી પાછું બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું અને આ બધું આપણે બંધ ગેસમાં કરી રહ્યા છીએ મમરામાં પહેલાં સેવ અને ત્યાર પછી મસાલા ઉમેરવાથી મસાલા સેવ સાથે પણ સરસ રીતે કોટ થઈ જતા હોય છે જેના કારણે સેવનો સ્વાદ અને કલર બંને સરસ લાલાશ પડધા થઈ જતા હોય છે અને સેવ મમરા દેખાવે એકદમ બહાર જેવા જ થઈ જતા હોય છે મસાલા જો જણાવેલા માપથી ઉમેરશો તો મમરા ચોક્કસ સરસ જ બનશે પણ છતાં પણ એકવાર ચાખી લેવાના અને કંઈ વધઘટ હોય તો ઉમેરી દેવાની મીઠું વધારે પડી જાય તો થોડી ખાંડ ઉમેરી દેવાની અને વધારે ગળે થઈ જાય તો થોડી ખટાશ ઉમેરી દેવાની તો દાળિયા કે શિંગદાણાનો ઉપયોગ કર્યા વગર ખૂબ જ ટેસ્ટી એવા સેવ મમરા બનીને તૈયાર છે રેસિપી ગમી હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો